સુરત મનપાનું તંત્ર વિવિધ કામગીરી માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક મશીન વસાવી લે છે, પરંતુ બાદમાં તેની જાળવણીમાં ઉદાસીનતા દાખવે છે. ત્યારે આવી જ હાલત તાપી નદીમાં દર વર્ષે ઉત્પાત મચાવતી જળકુંભીને હટાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વસાવાયેલા મશીનમાં પણ થયું છે. કતારગામ જળ વિતરણ કેન્દ્ર પાસે તાપીમાંથી જળકુંભી વનસ્પતિ કાઢવાનું લાખો રૂપિયાના ખર્ચે પાલિકાએ વસાવેલું ડિવિડર મશીન ધૂળ ખાઈ રહ્યું છે. દર વર્ષે લાખો રૂપિયાનું આંધણ કરીને તાપીમાંથી જળકુંભી વનસ્પતિ કાઢવા કોન્ટ્રાક્ટ અપાય છે, પરંતુ તેના મશીનથી આજે જે દયનીય હાલત છે તે જોતા લાગે છે કે સુરત મહાનગરપાલિકાને કરોડોના મશીનની સંભાળ લેવાની કોઈ દરકાર નથી. છેલ્લા 1.5 વર્ષથી આવી રીતે જે મૂકી દીધું છે એવું લાગે છે કે આ મશીનનો ઉપયોગ હવે પછી કરવાના નથી એવું લાગી રહ્યું છે. અને હાલમાં તાપી નદીમાં જળકુંભીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કહેવા માંગુ છું કે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલું મશીન આવી રીતે બેકાર સુકામ કરી નાખ્યું. પતરાનો શેડ હોવો જોઈએ, એની અંદર પાર્કિંગ કરીને મૂકવું જોઈએ, આનું મેન્ટેનન્સ કરવું જોઈએ. આ લોકોના ટેક્સના પૈસા છે, તમારા પગારના પૈસામાંથી આ મશીન નથી લીધેલું. એટલે ક્યાંક ને ક્યાંક જે બી જવાબદાર અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવા જોઈએ, એમની પાસે શોકસ નોટિસ આપી અને ખુલાસા માંગવા જોઈએ કે આ કરોડો રૂપિયાનું મશીન જે ચાલુ હાલતમાં મશીન હતું તો આવી રીતે સુકામ